બીજી યાદીમાં સમાવેશ લોકોમાં સૌથી પહેલા માનનીય શ્રી રાજુભાઈ કરપડા ચોટીલા વિધાનસભાથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. માનનીય રાજુભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને એક પ્રતિષ્ઠિત ખેડૂત આગેવાન છે. ગુજરાતમાં જમીન માપણીનો મુદ્દો હોય, ખાતરના ભાવ વધારાનો મુદ્દો હોય, ખેડૂતોને વીજળીનો મુદ્દો હોય, ટેકાના ભાવનો મુદ્દો હોય કે એપીએમસી માર્કેટમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો સાથે થતા અન્યાયની બાબત હોય, આ તમામ વિષયો ઉપર પૂરી આક્રમકતાથી અને પૂરી તાકાતથી લડનાર જો કોઈ ખેડૂત આગેવાન હોય તો એ માનની રાજુભાઈ કરપડા છે. આવા ખેડૂતોના પ્રતિનિધિ રાજુભાઈને હું શુભેચ્છા પાઠવું છું. એવા જ અમારા યુવા ક્રાંતિકારી વ્યક્તિ માનની પિયુષભાઈ પરમાર કે જેઓ હાલમાં માળિયા હાટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે, તેઓ માંગરોળ જૂનાગઢની માંગરોળ વિધાનસભા બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર થાય છે. માનની પિયુષભાઈએ કોરોના સમયગાળા દરમિયાન પોતાના ખર્ચે આ માળિયા મત વિસ્તારની અંદર ગરીબ લોકોને મફતમાં શાકભાજી વિતરણ કર્યું હતું અને લાંબા સમયગાળા સુધી ગરીબોને શાકભાજી ફ્રીમાં આપી અને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય માનની પિયુષભાઈ પરમાર એ છેલ્લા 10 વર્ષથી માળિયા વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મધ્યમ ક્લાસને ગરીબ માણસોને 50% રાહત ભાવે મીઠાઈ વિતરણ કરે છે. છેલ્લા 10 વર્ષથી આ સેવા પ્રવૃત્તિ પણ તેઓ કરી રહ્યા છે અને મહારાણા પ્રતાપ ક્ષત્રિય સંગઠન સાથે જોડાઈને રક્તદાન હોય, બુક વિતરણ હોય વગેરે સહિતના કાર્યક્રમોમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. માનની પિયુષભાઈને અભિનંદન. શ્રી કરશનભાઈ કરમૂર જામનગર ઉત્તર બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી કરશનભાઈ કરમૂર જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ત્યાંના વેપારી છે સ્થાનિક અને તેઓ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને વિવિધ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. માનની શ્રી કરશનભાઈને હું અભિનંદન પાઠવું છું. અમારા એવા જ પાર્ટીના ખૂબ સિનિયર સાથી અને જે તે સમયથી લઈને આજ દિવસ સુધીના એકમાત્ર મહિલા ક્રાંતિકારી આગેવાન જેને કહી શકાય મજબૂત આગેવાન એવા શ્રી કુમારી નિમિષાબેન ખૂંટ ગોંડલ વિધાનસભા ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. નિમિષાબેન ખૂબ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે અને છેલ્લા ઘણા વર્ષોથી 7-8 વર્ષથી આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કામ કરી રહ્યા છે. એકમાત્ર મહિલા હોવાના નાતે તેઓએ ખૂબ સારું યોગદાન આપ્યું છે. હું શ્રી નિમિષાબેનને શુભેચ્છાઓ પાઠવું છું. એવા શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર સુરતની 84 વિધાનસભા ઉપરથી અમને પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. શ્રી પ્રકાશભાઈ સુરત જિલ્લા કાંઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે. કાંઠા વિસ્તારના કોળી સમાજની જે જમીનોના પ્રશ્નો છે, કંપનીઓ દ્વારા જમીનો હડપી લેવામાં આવે છે, કાંઠા વિસ્તારની કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને કાંઠા વિસ્તારની કંપનીઓની અંદર સ્થાનિક બાળકોને રોજગારી નથી મળતી, આ બાબતે પરિવર્તન ટ્રસ્ટ નામના ટ્રસ્ટના માધ્યમથી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ખૂબ લડત ચલાવી રહેલ છે અને સમગ્ર સુરત કાંઠા વિસ્તાર કોળી સમાજમાં સામાજિક અગ્રણી તરીકે એક પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. એવા શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને હું શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી વિક્રમભાઈ સોરાણી તેઓ વાંકાનેર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થાય છે. માનની શ્રી વિક્રમભાઈ શ્રી અખિલ ભારતીય કોલી કોરી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે. તેઓ સમૂહ લગ્ન કરવા બાબતે સામાજિક રીતે ખૂબ જાણીતા છે. દર વર્ષે હમણાં ગઈસાલ જ એમને 550 નિરાધાર દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આમ શ્રી વિક્રમભાઈ સોરાણી છે સમૂહ લગ્ન કરાવવા માટે નિરાધાર મા બાપ વગરની દીકરીઓ હોય, ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન કરાવી આપવા માટે તેઓ ખૂબ પ્રતિષ્ઠિત છે, સમાજમાં ખૂબ સારી નામના ધરાવે છે. આ સિવાય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પુસ્તક વિતરણ, રક્તદાન કેમ્પ વગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે શ્રી વિક્રમભાઈ સોરાણી જોડાયેલા છે. હું એમને શુભેચ્છાઓ પાઠવું છું વાંકાનેર સીટ ઉપરથી. શ્રી ભરતભાઈ વાખડા તેઓ દેવગઢ બારિયા સીટ દાહોદ જિલ્લાની છે એના ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી ભરતભાઈ વાખડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે. એમને હું શુભકામનાઓ પાઠવું છું. શ્રી જે મેવાડા તેઓ અમદાવાદની અસારવા સીટ ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થાય છે. શ્રી જે મેવાડા સાહેબ અમદાવાદ સિટી પોલીસમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નિવૃત્ત ડીવાયએસપી છે. દલિત સમાજના વિવિધ પ્રશ્નો બાબતે હંમેશા તેઓએ ચિંતા અને આંદોલનો કર્યા છે. એક સારી સામાજિક અગ્રણી તરીકેની છાપ ધરાવે છે, અધિકારી છે
निवृत्त कर्मचारीओना संगठन की अंदर पण तेओ खूब सक्रिय छे। माननीय श्री जे जे मेवाड़ा ने हूँ शुभेच्छा पाठवु छु। एवा विपुल भाई सखिया धोराजी बैठक पर आम आदमी पार्टी उम्मीदवार तरीके जाहिर थाय छे। विपुल भाई सखिया एक युवा क्रांतिकारी आगेवान छे। धोराजी उपलेटा जेतपुर विस्तार नी अंदर प्रदूषणनो जे प्रश्न छे, खेडूतोना जमीननो जे प्रश्न छे, वीजळीनो प्रश्न छे, बाबते विपुल भाई सखिया हमेशा लड़ता आव्या छे। ધોરાજી ઉપલેટા જેતપુર વગેરે જે વિસ્તારો છે અલગ અલગ, એ વિસ્તારના ખેડૂતો માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે। આવા સામાજિક અગ્રણી અને યુવા ક્રાંતિકારી વિપુલભાઈ સખિયાને ધોરાજી સીટ ઉપર આમ આદમી પાર્ટી ડિક્લેર કરે છે। આ તમામ નવ ઉમેદવારો આજરોજ જાહેર થઈ રહ્યા છે, હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાતની જનતા ખૂબ આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી તરફ એક આશા રાખી રહી છે। ત્યારે આ તમામ સાથીઓ પહેલા જાહેર થયેલા, હાલના જાહેર થયેલા તમામ સાથીઓ ગુજરાતની અંદર એક નવું આશાનું કિરણ લઈને આવશે એવા વિશ્વાસ સાથે ફરી એક વખત સૌને શુભેચ્છા। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।